हेलो फ्रेंड्स, मैकफेस चैनल में हूँ शिवम मोदी तमारू स्वागत करूँ छू। फ्रेंड्स, आजना वीडियो में हूँ डिस्कस करवानू छू कि तमारा व्हीकल नी एचपी मीन्स हाइपोथिकेशन केवी रीते टर्मिनेट करवू। जो तमे तमारा फोर व्हीलर या टू व्हीलर नी लोन पेडअप करी दीधी छे तो आरसी बुक में हाइपोथिकेशन केवी रीते टर्मिनेट करवू तेनी संपूर्ण ऑनलाइन प्रोसेस तेमज कया डॉक्यूमेंट्स अपलोड करवाना अने केटली फीस भरवी। सो फ्रेंड्स, लेट्स बिगिन द प्रोसेस। फर्स्ट ऑफ ऑल, ओपन सारथी परिवहन वेबसाइट। आ वेबसाइट नी लिंक हूँ तमने डिस्क्रिप्शन बॉक्स में शेर करी दईश। हवे तमे फ्रेंड्स जोई सको छो ऑनलाइन सर्विसीस जे सेकंड नंबर नी टेप छे तेमा व्हीकल रिलेटेड सर्विस उपर टिक मार्क करवू। व्हीकल रिलेटेड सर्विसीस मां सिलेक्ट द स्टेट नेम, हूँ अहीं गुजरात सिलेक्ट करूँ छू। देन एंटर योर व्हीकल रजिस्ट्रेशन नंबर, जे तमारा व्हीकल नो नंबर प्लेट पर नंबर छे GJ24, ये तमारे एंटर करीने प्रोसीड करवानू रहेशे। હવે ઓકે બટન પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો જે સેકન્ડ નંબર છે એપ્લાય ફોર ટ્રાન્સફર ઓફ ઓનરશીપ ચેન્જ ઓફ એડ્રેસ એન્ડ હાઇપોથિકેશન, તો એના ઉપર ટિક કરીને તમારો ચેસિસ નંબર, હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું કે ચેસિસ નંબરની લાસ્ટ 5 ડિજિટ એન્ટર કરવાની છે ફ્રેન્ડ્સ। આફ્ટર એન્ટર ધ ચેસિસ નંબર ક્લિક ધ વેરીફાઈડ ડિટેલ્સ। હવે ફ્રેન્ડ્સ તમે અહીં જુઓ છો ઓથેન્ટિકેટ યોર સેલ્ફ, અહીં બે પ્રકાર છે તમારા સેલ્ફને ઓથેન્ટિકેટ કરવાના, યુઝિંગ મોબાઈલ ઓટીપી એન્ડ યુઝિંગ આધાર। તો ફર્સ્ટ ઓપ્શનમાં એવું કીધું છે કે ઇફ યુ ડુ આધાર ઓથેન્ટિકેશન વિથ આધાર નંબર, જો તમે આધાર નંબરથી ઓથેન્ટિકેશન કરશો તો તમારે આરટીઓ ઓફિસ વેરીફાઈ કરાવવાની જરૂર નથી। જો તમે સેકન્ડ ઓપ્શન ચૂઝ કરો છો ઇફ યુ સબમિટ એપ્લિકેશન વિથ મોબાઈલ ઓટીપી, તો તમારે ત્યાં આગળ અપોઇન્ટમેન્ટ લેવી પડશે આરટીઓ ઓફિસમાં। જો તમારે આરટીઓ ઓફિસમાં અપોઇન્ટમેન્ટ ના લેવી હોય તો યુઝિંગ આધાર, આધાર નંબર એન્ટર કરીને તમારે તમારા સેલ્ફને ઓથેન્ટિકેટ કરાવવાની રહેશે। તો હું અહીં યુઝિંગ આધાર સિલેક્ટ કરું છું। એન્ટર યોર આધાર નંબર એન્ડ ડિક્લેરેશન ઉપર ટિક માર્ક કર્યા પછી ગેટ ઓટીપી કરવાનું રહેશે। તો તમારા જે આધાર નંબરનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે તેના પર ઓટીપી આવશે, વન ટાઈમ પાસવર્ડ, જે તમારે એન્ટર કરવાનો રહેશે। ફ્રેન્ડ્સ, અહીં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો તમે આધાર નંબરથી ઓથેન્ટિકેટ કરાવશો તમારી સેલ્ફને તો આધાર કાર્ડ જોડે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે। નાઉ વેલિડેટ ઓટીપી। હવે વેલિડેટ કર્યા પછી નંબર ઓફ સર્વિસીસ ઓપન થશે, ટ્રાન્સફર ઓફ ઓનરશીપ, ટર્મિનેશન ઓફ હાઇપોથિકેશન, ડુપ્લિકેટ આરસી, ચેન્જ ઓફ એડ્રેસ। તો તમારે અહીં ટર્મિનેશન ઓફ હાઇપોથિકેશન એચપી કેન્સલની એપ્લિકેશન કરવાની છે, તો એના ઉપર ટિક માર્ક મેં કર્યું છે। તો ફ્રેન્ડ્સ, તમે નીચે જોઈ શકો છો હાઇપોથિકેશન ડિટેલ, જેમાં ટાઈપ લખેલું છે ફાઇનાન્શિયલ નેમ, તમારું બેંકનું નેમ આવશે બેંક ઓફ બરોડા, એનું એડ્રેસ ઇન્ડિકેટ કરેલું છે ફ્રોમ કે કયા ડેટથી એ હાઇપોથિકેશન પ્રોસેસ ચાલુ થઈ હતી, લોન ચાલુ થઈ હતી। હવે તમે ફ્રેન્ડ્સ અહીં ટર્મિનેટ કરાવવા માગો છો તો ટર્મિનેટ ઉપર ક્લિક કરીને જે દિવસે તમે લોન પેડઅપ કરીને તમે ત્યાંથી બેંકમાંથી NOC સર્ટિફિકેટ લીધું હોય તે ડેટ આમાં એન્ટર કરવાની રહેશે, જેનું ખાસ ધ્યાન રાખવું। મેં ટર્મિનેશનની ડેટ 9 માર્ચ 2022 સિલેક્ટ કરેલ છે, જે તમે જોઈ શકો છો ફ્રોમ ડેટ છે 16 એપ્રિલ 2019 એન્ડ અપ ટુ 9 માર્ચ 2022। તો એ ડિટેલ આવી ગયા પછી તમારે સ્માર્ટ કાર્ડ માટેનું પેમેન્ટ કરવાનું રહેશે, સ્માર્ટ કાર્ડ ફી જે 200 રૂપીસ છે, તો એ 200 રૂપીસ ઓનલાઈન પેમેન્ટ છે। નાવ ક્લિક ઓન
सेव एज ड्राफ्ट, तो तमारी एप्लिकेशन हाइपोथिकेशन टर्मिनेशन नी सेव थई जशे। क्लिक ऑन सेव एज ड्राफ्ट। जेवी तमे एप्लिकेशन ने सेव एज ड्राफ्ट करो छो तो तमारो एप्लिकेशन नंबर जनरेट थशे। ए एप्लिकेशन नंबर तमे नोट डाउन करी राखो, कारण के इन फ्यूचर जारे पेमेंट करवा माटे तेमज डॉक्यूमेंट्स अपलोड करवा माटे आ एप्लिकेशन नंबर नी जरूर पड़शे। नाउ क्लिक ऑन पे नाउ बटन, जे 200 रुपया स्मार्ट कार्डना पेमेंट करवा पड़शे। अने फ्रेंड्स, हाइपोथिकेशन टर्मिनेशन ए फ्री ऑफ कॉस्ट छे। ए जारे हाइपोथिकेशन कैंसल थाय छे त्यारे तमारू बैंकनू नाम ए आरसी बुकमांथी हटी जाय छे। बस ए स्मार्ट कार्ड प्रिंट करावाना 200 रुपीस लै छे आरटीओ। फ्रेंड्स, फी पेमेंट थई गया पछी नेक्स्ट स्टेप आवे छे डॉक्यूमेंट्स अपलोड करवानुं। डॉक्यूमेंट्स अपलोड में एक खास ध्यान रखवानुं छे के महत्वना बे डॉक्यूमेंट छे, एक तो फॉर्म 35 अने एक एनओसी नॉन ऑब्जेक्शनेबल सर्टिफिकेट इज गिवन बाय बैंक। जे फर्स्ट नंबरनुं फॉर्म छे फॉर्म 35, ए कहेवाय टर्मिनेशन एग्रीमेंट, जेमा बैंक मतलब फाइनेंसर नी साइन हसे अने आमा तमारी पण साइन हसे। जारे बीजू डॉक्यूमेंट छे एनओसी नॉन ऑब्जेक्शनेबल सर्टिफिकेट, आ बन्ने सर्टिफिकेट ए तमने बैंक आपसे। हवे तमे डॉक्यूमेंट्स अपलोड उपर टिक करीने आ टोटल 6 प्रकारना डॉक्यूमेंट्स अपलोड करवाना छे, जेनी साइज 200 KB सुधीनी होवी जोईए। सो तमारे वन बाय वन, जेम के पहलू डॉक्यूमेंट छे फॉर्म 35, बीजा नंबरनू डॉक्यूमेंट छे इन्स्योरन्स ऑफ योर व्हीकल, थर्ड नंबर छे PUC पॉल्यूशन अंडर कंट्रोल सर्टिफिकेट, चौथा नंबरनू छे व्हीकल रजिस्ट्रेशन बुक मतलब आरसी बुक, देन फिफ्थ नंबरनू एड्रेस प्रूफ जेमा तमे तमारू आधार कार्ड अपलोड करी सको छो, अने छठा नंबरनू डॉक्यूमेंट छे NOC। तो फॉर्म 35 अने NOC ए बैंक द्वारा तमने मळशे, अने बीजा बधा डॉक्यूमेंट्स तो तमारी जोड़े हशे जेम के इन्स्योरन्स PUC RC बुक एंड आधार कार्ड। तो तमारे स्टेप बाय स्टेप आ डॉक्यूमेंट अपलोड करवाना छे अने ए चेक करवाना छे कि प्रॉपरली अपलोड थया छे के केम। જોઈ શકો છો બધા ડોક્યુમેન્ટ્સ પ્રોપરલી અપલોડ થઈ ગયા છે 6-6। નાઉ ક્લિક ઓન પ્રોસીડ ફર્ધર બટન, અને જે તમે ફી ભરી હતી 200 રૂપિયાની એની ફીની રિસિપ્ટ ડાઉનલોડ કરી લેવાની છે, અને એ ડાઉનલોડ કર્યા પછી તમારે ફાઇનલ સબમિટ પર ક્લિક કરવાનું છે। फाइनल सबमिट बटन पर क्लिक कर्या पछी तमने मैसेज मळी जशे एप्लिकेशन सबमिटेड सक्सेसफुली, नो नीड टू विजिट RTO, एप्लिकेशन इज अंडर प्रोसेस। हवे फ्रेंड्स, तमे आ एप्लिकेशन ए सक्सेसफुली सबमिट करी दीधी छे, तमारे RTO ऑफिस जवानी पण कोई जरूर नथी। हवे तमारे रेग्युलरली विदिन 15 डेज मां तमारे स्टेटस चेक करवानुं रहेशे। ए तमारी एप्लिकेशन RTO द्वारा स्क्रूटिनी थशे, चेक करवामां आवशे, અને ફાઇનલી તમને RC બુક ડિસ્પેચ કરવામાં આવશે। જે આપણે એપ્લિકેશન સબમિટ કરી તે ક્યાં સુધી RTO લેવલે પહોંચી છે તેનું સ્ટેટસ ચેક કરવા માટેની પ્રોસીજર છે, તેમાં તમે જોઈ શકો છો લાસ્ટ બટન સ્ટેટસ છે, જેમાં નો યોર એપ્લિકેશન સ્ટેટસ ઉપર ક્લિક કરવાથી તમારો એપ્લિકેશન નંબર નાખવાનો છે। એ એપ્લિકેશન નંબર તમે નાખશો તો તમને
સ્ટેટસ બતાવશે કે તમારું એપ્લિકેશન ક્યાં સુધી આરટીઓ લેવલે સ્ક્રુટિની થઈ રહી છે। फ्रेंड्स आ व्हीकल हाइपोथिकेशन टर्मिनेशन नी जे तमे ऑनलाइन प्रोसेस जोई ए तमे आरटीओ ऑफिस गया वगर मात्र 200 रुपीस मा करी सको छो अने एकदम सरल प्रोसेस छे। आफ्टर 15 टू 20 डेज नवी आरसी बुक ए तमारा एड्रेस पर आवी जशे। जो तमने आ वीडियो पसंद आवे होय तो जरूर लाइक अने शेर करजो अने मारी यूट्यूब चेनल ने सब्सक्राइब करजो। थैंक्स फॉर वॉचिंग दिस वीडियो।